સત્ય માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં, અને મથિયા વગર મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. માટે તું મથ દિલથી જીતી જાય. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય, વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી, મૂર્તિકાર મૂર્ખ નથી કે વગર કારણે તને ટોંચીએ જાય. માટે તું મથ દિલથી જીતી જાય. તારી જનુની રફતારી હવા, તારી જનુની રફતારી હવા જ્યારે એને લાગશે પછી એ અસ્તિત્વ પણ તારા મંઝિલની દુઆ માગશે. આખું ગામ, આખું ગામ એના નામે ચરી ખાય છે. હલો સૌજીભાઈ, આખું ગામ એના નામે ચરી ખાય છે જેને બહુ કહ્યું હોય કે તારાથી ક્યાં કાંઈ થાય છે. માટે તું મથ દિલથી જીતી જાયશ. અને દોસ્ત, બધાને નથી આવતા શિખરો સર કરવાના વિચાર. સારા વિચારો બધાને નથી આવતા. ઓ સાહેબ, સારા વિચારો અમુકને જ આવે છે એટલે લખું છે. દોસ્ત, બધાને નથી આવતા શિખરો સર કરવાના વિચાર. કરી લે ઇજ્જત એ વિચારની અને મુખ અમલમાં વિચાર. તું વિશાળ માણસ છે એટલે, તું વિશાળ માણસ છે એટલે કાયરનું કોઈ મૂલ્ય નથી. પૂછ તારી આત્માને, પૂછ તારી આત્માને કે તારી ક્ષમતાનું પણ કોઈ મૂલ્ય નથી. માટે તું મથ દિલથી જીતી જાય. કર્મની કેડીએની અંદર સાહેબ ઘણી બધી વાતો મારે કહેવાની છે, પણ કર્મ ત્રણ પ્રકારે થાય છે અને આપણે 84 લાખ યોનિની અંદર આટો મારી અને માણસની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે ત્રણ પ્રકારના કર્મ હોય છે, પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામાન. આ રોડમેપ છે, જો આને ન સમજ્યું તો ગોટે ચડી જાવ. ફાઇનલ પ્રારબ્ધ એટલે કે આપણે પૂર્વજન્મના જે કર્મ છીએ એ ભોગવવાના ફિક્સ. સંચિત એટલે હાલમાં જે આપણે કર્મ કરીએ છીએ એ, અને ક્રિયામાન એટલે જે કર્મ આપણે કરીએ અને તાત્કાલિક ફળ મળી જાય. સંચિત કર્મ, સંચિત એટલે જમા કરવું. આપણે જે કાંઈ કામ કરીશ, દાખલા તરીકે આપણે પેન્શન 60 વર્ષે આવે, આજે આપણે કામ કરતા હોય પ્રોવિડન્ટ ફંડ એ આપણે 60 વર્ષે આવે એ સંચિત. પછી હવે આપણે કોકને ગાયલ દઈને સીધો લાફો મારે એ ક્રિયામાન કર્મ, સીધું જ રિઝલ્ટ એનું મળી જાય. બ્રશ કરો એટલે મોઢું ચોખ્ખું થઈ જાય. ત્રણ રીતે આપણે કર્મ ભોગવતા હોય છે. ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ આ આવું કેમ, આવું ઘણા લોકોને એમ થાય પૂર્વ જન્મ હોતા કે હોતા હશે કે નહીં હોતા હોય. એનું એક જ એક્ઝામ્પલ હું તમને આપું કે ગયા જન્મનું હોય છે, પૂર્વ જન્મ હોય છે. 3000 કિસ્સા યુટ્યુબ ઉપર મળે છે કે જેને 3000 લોકોને પોતાના આગલા જન્મ યાદ આવી ગયા છે. એટલે પૂર્વ જન્મ હોય છે અને હકીકતે આપણો જન્મારો ફળાવવા માટે આપણે અહીં બધા ભેગા થયા છે. એનો એક એક્ઝામ્પલ કે સેમ સમયે સેમ ટાઈમે ધીરુભાઈની ઘરે મુકેશભાઈનો જન્મ થયો. એ જ સેકન્ડે, એ જ સમયે દેશની અંદર હું બીજા કોઈનો જન્મ થયો જ નહીં હોય, બીજા કોઈ જન્મમાં જ નહીં હોય. તો એક ઝુંપડપટ્ટીમાં જન્મે છે અને ધીરુભાઈની ઘેરે જન્મે છે. આ બે ઈશ્વરની નજરમાં તો સાહેબ કોઈ નાનો મોટો છે નહીં. તો આ જે ભેદ છે એ શું કામ? એક ખહુરિયું કૂતરું રોડ ઉપર આટા મારે છે અને એક કૂતરું મર્સિડીસની અંદર આટા મારે છે. તો આ બેમાં તફાવત શું કામ? આ કર્મની સાહેબ તાકાત છે કે ગયા જન્મની અંદર સાહેબ, અને સારામાં સારા તમે કર્મ કરો ને ત્યારે તમને સારા પરિવારમાં જન્મ મળે છે. એ જન્મ એટલા માટે મળે છે કે આ જન્મની અંદર તમે આવી અને ભજન કરો, ભગવાનનું નામ લ્યો અને સારા કર્મ કરવા માટેની આપણને એ તક મળે છે. અને સૌથી મોટી માનસિકતા કે ભાઈ આપણે ઘડીક સારા કામ કર્યા હોય અને પછી આપણે ખરાબ કામ કરીએ કે અથવા તો ખરાબ કરીએ અને પછી સારા કરીએ તો એ આપણે માઇનસ થાય, એવી કોઈ કર્મની અંદર સિસ્ટમ છે નહીં. કર્મના વિષયમાં આપણે વાત કરી, કર્મ કરો ફળની આશા ન રાખો, ભલામણા કામ કરે જાઓ, આવું કોઈએ કીધું જ નથી. આખું વેદ વીખી નાખો, શાસ્ત્ર વીખી નાખો, ગીતાજી વીખી નાખો, શિક્ષાપત્રી, કર્મ કરો ફળની આશા ન રાખો, આવું ક્યાંય કૃષ્ણ ભગવાને નથી કીધું. સમજવામાં ફેર થયો છે, જે તે સમય આપણે સાંભળું ત્યારે સાંભળવામાં ફેર થયો છે. કર્મણે વાધિકા રસ્તે મહાફલેશુ કદાચન. કર્મ ઉપર તારો કોઈ, કર્મ ઉપર તારી સ્વતંત્રતા છે. ભગવાને આપણને પૃથ્વી ઉપર કર્મ કરવા માટે જ મોકલા છે. તત્વ, ચિંતામણી, વેદ અને પદ્મ પુરાણના આધારે હું કહું છું કે તમને એમ હોય કે કોઈ વ્યક્તિ ને ભગવાન કર્મ કરાવે છે તો એ તદ્દન વાત ખોટી છે. વેદ વ્યાસજી એમ કહે છે ભગવાન નહીં, ભગવાન કર્મ નથી કરાવતા, કર્મ વ્યક્તિ કરે છે. એના માટે જેને હેઠે મોકલો, કઈ રીતે કર્મ થાય છે, એ વ્યક્તિ કઈ રીતે સારું કર્મ કરે છે એ આગળ આપણે વાત કરવાની છે. મારો કહેવાનો મતલબ એ છે કે આપણી જૂની માનસિકતા છે કર્મ કરો ફળની આશા ન રાખો, ના ના એવું નથી. વાત એવી છે, આખી આખી અધૂરી વાત સમજાશે આપણે કે કર્મ ફળો, કર્મ કરો પણ કયું ફળ મળશે એની આશા નથી રાખવાની, બાકી ફળ 100%
110% તમે વાયુ ને ઈ ઉગવાનું ઉગવાનું ને ઉગવાનું ઈ કર્મ કેવું કરવું, કઈ રીતે કરવું, કેનું પરિણામ આવે. મજાની વસ્તુ ઈ છે, અહીંયા બધા યુવાનો બેઠા છે, તમને શું લાગે અત્યારની વાત તમને કાલે જ ઉપયોગમાં આવશે? નહીં, હું 10 વર્ષ પહેલા ઘટના બનેલી હોય ઈ આજે વિચાર આવે છે, આજે નિર્ણય લેતી વખતે ઈ કામમાં આવી જાય છે. ક્યારે આવે છે ખબર નથી પડતી. બાપા છે ને એના છોકરાને નાનેથી એમ કે તને ખબર ન પડે, આમ કરાય તેમ કરાય, ટોર્ચર કરે. આપણા મા બાપ આપણા વડીલો ક્યારેક આપણને ટોર્ચર કરતા હોય અને આપણને એમ લાગે કે ખરેખર શું છે. એનો એક પ્રસંગ મારે તમને કહેવો. એક બાપા છે ને છોકરાને ટોર્ચર કરે, ગમે એ જાય ને સંડાસ ની અંદર જાય, બાથરૂમ ની અંદર ખપ ખપ કરતો ધોયડો જાશો પાકલું ને હું કરા. સેલ્ફ રિસ્પેક્ટ જેવું કાંઈ નહીં, એનું તોડી જ લેવાનું, એનું અપમાન જ કરી લેવાનું. આવું એના બાપા કરે. લાઇટ ચાલુ હોય કે લાઇટ ચાલુ રાખીને તારા બાપા બિલ ભરે, તારે ક્યાંય કમાવા જવું. છોકરાને આવી રીતના મેન્ટલી ટોર્ચર કરે. 22 વર્ષ સુધી ટોર્ચર કર્યો. કોલેજમાં આવ્યો ત્યાં સુધી છોકરાએ નિર્ણય લઈ લીધો કે જીવનમાં દવા પીને મરી જાઉં પણ મારા બાપ ભેગું રહેવાનું નથી. કારણ કે આટલી હદ સુધી ટોર્ચર કરવાની, ગમે ને આ જાઓ તમે આમ કરો તેમ કરો, કઈ આપણી ઇજ્જત જ નહીં. બાપાએ નક્કી કર્યું કે મારા બાપ ભેગું નથી, છોકરાએ નક્કી કર્યું મારા બાપ ભેગું નથી રહેવાનું થતું, ગમે એ થઈ જાય. 23 વર્ષની કોલેજ કાળ ને ભણતર પૂરું થયું. એક મોટી કંપનીની અંદર એક મોટું ઇન્ટરવ્યુ હતું. એના બાપાએ મોકલ્યું, આલે ઉભો થા, તા તો મગજ ફાટે પણ બાપ રહ્યો એને કહેવું શું, હાલ ઇન્ટરવ્યુ દઈ આવ અને પાસ થઈને આવજે. છોકરાએ પથારીમાં જ નક્કી કરી નાખ્યું કે બાપા તમે ભલે મને ગમે એટલું કહો, બાકી મારે નાપાસ જ થવાનું છે. કારણ કે હું નાપાસ થઈને કેનેડા અમેરિકા વયો જવાનું છું, પણ તમારી ભેગું મનથી એણે કીધું તમારી ભેગું રહેવાનું નથી થતું. કારણ કે આ કોણ સહન કરે રોજનું ઉઠીને તરત આ કરવાનું, આમ કરો ને તેમ કરો. મજાની વસ્તુ, છોકરો ઇન્ટરવ્યુ દેવા માટે ગયો નાપાસ થવા માટે, લોકો પાસ થવા માટે જાય, આ છોકરો નાપાસ થવા માટે ગયો. એન્ટ્રી કરતો હતો, બિલ્ડિંગની અંદર એન્ટર થયો, સામે ઇન્ટરવ્યુ દઈને બધા યુવાનો આવતા હતા, પૂછવા લાગ્યો કે પાસ કરે છે કે ના પાસ. એ કે બધાને ફેલ કરે છે. એ કે તો કામ થઈ ગયું, હાલો આપણને ફેલ કરશે રેડી. ઇન્ટરવ્યુ દેવા માટે જ્યાં દરવાજો ખોલે, મોટા મોટા ઓફિસરો બેઠા હોય, ભાઈ બેસે જ, એને બે જ સવાલ કરે છે કે ભાઈ તારું નામ શું છે? એટલે છોકરો કે ફલાણું ફલાણું ફલાણું. મજામાં આવી ગયો, ઓલરેડી એકદમ આનંદમાં. ઓકે ચાલો, ક્યારથી નોકરી ચાલુ કરો છો? બોલો, સ્તબ્ધ થઈ ગયો. કે સાહેબ તમે તો એજ્યુકેશન કદાચ મારા કરતા તમારું વધારે છે, તમે એ તો પૂછો કે તમારી કંપનીની અંદર હું આવું છું, મારી ક્ષમતા કેટલી છે, હું તમારી કંપનીને કેટલો ફાયદો કરાવી આપીશ, એ તો જરીક મને પૂછો. બીજી બધી વાત ક્યાં તમે આ કરો? અમારું ઇન્ટરવ્યુ લેવાનું હતું ત્યારે 4 સાહેબો બેઠા હતા ને, ત્યારે એણે વાત કરી કે તારું ઇન્ટરવ્યુ તું દરવાજાની અંદર એન્ટર આવ્યો ને ત્યારે ચાલુ થયું, એવું નહીં, બિલ્ડિંગની અંદર એન્ટ્રી મારી ને ત્યારથી તારું ઇન્ટરવ્યુ ચાલુ હતું. તું જ્યારે બિલ્ડિંગની અંદર એન્ટર માર્યો ને ત્યારે લોબીની અંદર 2 માવાના કાગળ પીડ્યા હતા, ગુટકાના કાગળ પીડ્યા હતા, એને પકડી અને તે કચરા પેટીની અંદર નાખી દીધા. એ લોબી તારા બાપુજીની નથી, તારી નથી, તે તારી સમજીની કચરામાં નાખી દીધા. આગળ ગયો, એક દાદરની અંદર લાઇટ ચાલુ હતી નકામી, એ બંધ કરી અને તું આગળ વધ્યો, અને તું જ્યારે ઓફિસની અંદર એન્ટ્રી કરી ત્યારે 2 પગ આમ ટહેડી કે અમારી ઓફિસ બગડે નહીં એટલા માટે તું અંદર આવ્યો. બીજી બધી અમારે જે ક્વોલિટી ડેવલપ કરવાની છે એ અમે બધાએ ભેગા મળીને કરાવી નાખશું, આ સંસ્કાર અમે તમને ડેવલપ નહીં કરાવી શકીએ. ત્યારે આંખમાંથી દળદળ આહુડા પડી ગયા કે 22 વર્ષ સુધી જે બાપે મારા માથે ટોર્ચર કર્યું એ બાપે મારા માથે ટોર્ચર નથી કર્યું પણ મને ટ્રેનિંગ આપી અને શ્રેષ્ઠ માણસ બનાવ્યો. એમ આપણા વડીલો છે ને, એ આપણને ટ્રેનિંગ આપતા હોય છે. એ થોડા ઈચ્છે કે મારો છોકરો દારૂડિયો બને. અરે બેવડામાં બેવડો માણા, બેવડામાં બેવડો જે રોજ નશામાં રહેતો હોય, રોજ પીતો હોય, એને માના હમદે પૂછવાનું કે તમને આ દારૂ કેટલો વાલો છે, એટલે કે આ દારૂ વાલમ વાલો મને છે, તો એને એમ કહેવાનું કે તારા છોકરાને તું પીવરાવવા ઈચ્છે છે? તો એ એમ કે નહીં, મારો દીકરો દારૂનો પીવો જોઈએ, કારણ કે બેવડાને ખબર છે કે આ વસ્તુ ખરાબ છે. એમ સાહેબ આપણા વડીલોને આપણને ખબર છે કે મારા દીકરાને કયા રસ્તે મારે લઈ જવા, એટલે વડીલો ક્યારેય કોઈ દિવસ ખોટી સલાહ નથી આપતા. આપણને જ્યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહેતા હોય ત્યારે આપણને એમ લાગે કે આ આપણા કામનું છે કે નહીં, પણ જ્યારે તમે દિલથી સાંભળો એ 25 વર્ષ પછી પણ તમને વિચાર અંદરથી પ્રગટ થાય. પણ જો તમે વાયો હોય તો
કે જે માણસ તમને સમાજની અંદર નીચો જોવા નથી માંગતો, નીચો બતાય તો એ સહન પણ નથી થતું, એ વ્યક્તિઓ એવા માણસો બંધ બારણે કોઈ પણ ભાષામાં અપમાન સાથે તમારી યારે ગમે એવું વર્તન કરી અને સલાહ અને માર્ગદર્શન આપે ને તો ઇજ્જત કરજો. કારણ કે આવા માણસો છે ને ફરિશ્તાઓ હોય છે અને તમારા જીવનને ટર્નિંગ લગાવીને નીકળી જતા હોય છે. આવા માણસો તમારા પ્રેમી હોય છે અને આવા માણસ તમારું જીવન બદલી જાય છે. જીવનમાં ખોટી એન્ટ્રી નહીં થવા દેવાની. અરે ખોટો માણા જ ન હાલે ભલા માણા. અને કોઈ માણા તમારી એક વાત મને હજી બહુ સ્પર્શે છે, જૂની વાત, કે તમને એમ લાગે દારૂ પીવાથી સંબંધો બને. નહીં સાહેબ, દારૂ સૌજીભાઈ દારૂ પીને સંબંધો બનાવ્યા છે, દારૂ પીન કંપની બનાવી. અરે ભલા માણસ, તમારા સત્કર્મથી, તમારી ઈમાનદારીથી, તમારી કર્મ પ્રત્યેની નિષ્ઠાથી તમારી બધી વસ્તુ પેદા થતી હોય છે. ઓલું જે પેદા થાય ને એ ખોખલાપણું હોય છે, ઘડીક ટકે. અને હું કાયમ માટે ડાયરાની અંદર એક ઉદાહરણ આપું છું. ચણો ચણો છે, ચણો કઠોળ આવે, કઠોળ એ કઠોળ છે ને એ મમરા ભેગું હોય ને, મમરા ભેગો તો એને ભેળ કહેવાય. હેલો, એને ભેળ કહેવાય. ચણો મમરા ભેગો હોય તો એને ભેળ કહેવાય. અને એનો એ ચણો દારૂ ભેગો હોય ને તો એને ચખણું કહેવાય. દારૂ ભેગો હોય ને ચણો ચણો છે, પણ કોની બાજુમાં છે એના ઉપર આપણી છાપ નક્કી થાય છે. આપણે ગમે એવા મૂલ્યવાન હોય, ગમે એટલા હારા હોય, પણ જો આપણે કોની આજુબાજુમાં છે એના હિસાબે આપણી વેલ્યુ નક્કી થાય. અહીંથી નાગ નીકળો હોય ને તો હવ મારવા થોડે કવડી જાય, પણ એનો એ નાગ શંકરના શિલ્વી શિવલિંગ ઉપર હોય ને તો એની આરતીને પૂજા થાય છે. તમારું સ્થાન ક્યાં છે ત્યાંથી તમારી વેલ્યુ નક્કી થાય છે. એટલે તમારી આજુબાજુનો માહોલ બહુ જબરજસ્ત રાખો. અને પુરુષાર્થ કઈ રીતે પેદા થાય છે, એ સારા માહોલ, સારા સંગત અને સતત તમને મેન્ટર કરવાવાળા એવા આદર્શ તમારી આજુબાજુમાં હોય, પાંચ મિત્રો જીવનની અંદર સારા હોય, પાંચ વડીલો જીવનની અંદર સારા હોય, અને 100% ગેરંટી તમારે મારીને લખી લેવાની કે સારા માહોલની અંદર તમે ઘૂસી ગયા, કાંઈ ન કરતા કાંઈ સારા માહોલની અંદર ઘૂસી જાઓ એટલું તમને ખબર પડી જાવ. અહીં ચકાચક છે, અહીં સારા વિચાર થાય છે. તમારે વિચાર કરવાનો નથી, હેલો, તમારે કાંઈ નથી કરવાનું. સારા માહોલની અંદર, સારા ફાઉન્ડેશનની અંદર, સારા ઓર્ગેનાઇઝરની અંદર ખાલી ઘૂસવાનું, બેહવાનું. દુનિયાનો કોઈ બાપ તમને સફળ થતા ન રોકી શકે. અને હલો, તમે ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા મહાન હોય, તમારે ખરાબ વર્ગમાં ઘૂસી જવાનું, તમને ઉપરથી નીચે નાખતા દુનિયાનો કોઈ બાપ રોકી ન શકે, એનું ગેરંટી સાથેનું માહોલ બહુ મોટું ભાગ ભજવે છે જીવનની અંદર. જીવનમાં ખોટી વાતો કોઈની સાંભળવી જ નહીં, એન્ટ્રી જ નહીં થવા દેવાની, વાત જ નહીં સાંભળવાની ભલામણા. અને સૌથી મોટી વાત, ભગવાને આપણને અહીંયા મોકલા છે તો આપણે કેમ જીવવું એની વ્યવસ્થા નહીં મોકલી હોય? મોકલી જ છે ભલામણા. કર્મ કેમ કરવું આપણને? હવે એ રોડ ઉપર ન આવેલા, મેં તમને જે વાત કરી સુરત જવું છે, એ રોડ બનાવ્યો સરકારે, એ રોડે ન આવેલો જંગલમાં આવેલો તો આપણે હેરાન ન થાય ભલા માણસ. આવડા લોકો પોતાના ધંધાની અંદર, પોતાના જીવનની અંદર અને સરસ મજાની સફળ ગમે એ થઈ ગઈ, સુખી બહુ ઓછા હોય છે. સફળ ગમે એ થાય, સુખી બહુ, આ સુખી થઈ ગયા, સફળ થઈ ગયા, પારિવારિક અને સામાજિક, રાષ્ટ્રીય બધી જ રીતે બધું રેડી છે. અને એ જ્યારે પોતાના અનુભવનો નિચોડ આપણી સામે મૂકે છે, એ ફાઇનલ વાત છે કે એ રોડે જે ગયા છે એ રોડ ફાઇનલ, ત્યાં રોદો નથી આવવાનો. આપણે હાલવા જ મંડવર સાહેબ, કોક તમને એમ કહેશે કે હોલ્ડર છે ત્યાં આંગળી નહીં નાખવાની, શોટ આવે. હવે આપણે આ વાત ન માની અને આપણે આંગળી નાખી, શોટ ન આવે. અરે કીધું ભાઈ શોટ આવે, પછી હું કામ નાખવાની ખોટે ખોટી? જીવનની અંદર આપણે આપણા અનુભવે ચાલશું એની કરતાં મહાપુરુષો અને સફળ વ્યક્તિઓની વાણી અને વાતુના અનુભવે જો આપણે જઈશું તો શોર્ટકટની અંદર આપણે ભોગી જઈશું. આ રીતે જવું હોય શોર્ટકટ તો જવાનું. બે વાતની અંદર દુનિયાના સાધુ સંતો, દુનિયાના બિઝનેસમેનો, દુનિયાના સારા સારા લોકો આ બે વાતમાં પીડાય છે કે મારે કયા સમયે કોને હું કહી દેવું અને કોણે મને હું કીધું, કયા સમયે કોને હું કહી દેવું અને કોને મારે હું, કોણે મને હું કીધું, મારા વિશે હું બોલેશ. આ બેમાં ગોટે ચડી ગયા છે. પોતાની અંદર ગુણો શું છે, અવગુણો શું છે, એનો અભ્યાસ આપણે કરવાનો. અને હલો, એનો અભ્યાસ કેવડો મોટો ખબર છે? જીવન આખું પૂરું કરો ને તોય ખૂટે નહીં તમે કોણ છો, એવડો મોટો અભ્યાસ છે. તો પછી આપણે ગામ શું કરે છે એમાં હું કામ પડવું? આપણો જ અભ્યાસ આપણે પૂરો નથી થતો તો આપણે ગામ શું કરે એમાં હું કામ પડવું? જીવનમાં ક્યારેય કોઈ દિવસ નિંદા ન કરવી, કોઈ દિવસ નિંદા ન કરવી. એક નિંદા કોને કહેવાય? એનું સત્યનો ભેદ ખોલું. કોઈની વાતો ન કરવી એને નિંદા ન કહે. કોકની વાતો તો આપણે કોકની ચર્ચામાં કરતા જ હોય. કોઈની વાતો ન કરવી એને નિંદા ન કહે. બાપ એમ કહેતો મારો દીકરો દારૂ પીવે છે, મારો છોકરો આમ કરે છે, તો એનો બાપ નિંદા નથી કરતો.
બાજુવાળો એમ કે મગનભાઈ છોકરો દારૂ પીવે નિંદા કહેવાય, કારણ કે બાપ છે એ પીડા સાથે વાત કરતો હોય. તમે કોઈની વાત જ્યારે પાછળથી કરો એની અંદર પીડા હોય તો એ સત્ય છે, અને રાજીપો હોય તો નિંદા છે. આ તફાવત છે નિંદાનો. એટલે જીવનમાં કોઈ દિવસ નિંદા ન કરવી. શું કામ ન કરવી? કે તમે નિંદા કરશો, ખરાબ ગુણો કોઈના વાગોળશો, એટલે વેદનો સિદ્ધાંત છે, આને કોઈ રોકી ન શકે. આ બોટલને ઘા કરું એટલે સીધી નીચે જ પડે, એટલું સત્ય હું તમને કહું છું. તમે જો કોઈના ખરાબ ગુણોને વાગોળ્યા તો એક સમયે એ ખરાબ જેટલા ગુણો છે એ ઓટો મોડ ઉપર તમારામાં જનરેટ થઈ જાય, અને તમારા સારા ગુણો એમાં જનરેટ થઈ જાય. એટલે આ નુકસાનીનો ધંધો કરવો નહીં. ગામ શું કરે છે ભલામણા એનું ધ્યાન રાખવું નહીં. આ ગામની અંદર 90% એ જ ધંધો કરે છે. ગામ શું કરે એ 90%માં આપણે આવવું નહીં. અને સૌથી મહત્વની વાત કે સાહેબ આપણે સારા બનીએ છીએ તો શું થાય છે અને શું ઘટના બને છે એની વાત કરું. કે સ્પેનની અંદર એક ડોન મેન્ટનો, જેની બહુ બધી રેસ્ટોરન્ટ ચાલતી હતી, બહુ બધી, અને એ રેસ્ટોરન્ટનો બહુ મોટો માલિક હતો. સાહેબ એક વ્યક્તિ જ્યારે સારો બને છે, એક કુટુંબની અંદર માણસ જ્યારે સારો બને છે ત્યારે શું ઘટના બને છે? ડોન મેન્ટનો કરીને એક બહુ સારો રેસ્ટોરન્ટનો માલિક સ્પેનની અંદર, એને પોતાના પરિવારવાળા એમ કહેતા કે તમે છે ને થોડુંક ધંધામાં ઓછું ધ્યાન આપો ને પરિવારમાં થોડુંક ધ્યાન આપો. ત્યારે એ માણસ એમ કહેતો કે અત્યારે મારો સમય છે ધંધો કરવાનો, ધંધો કરી. એ કે વાત બધી સાચી, પણ તમારી સૌજી કાકા એમ કહે ને કે તમારું શરીર બગડે એવો કોઈથી ધંધો ન કરો. મારા જીવનની અંદર એ ટચ થઈ ગઈ બાબત કે પોતાનું શરીર હશે તો બધું કામનું છે. એ બાબત મને બહુ અંદર કરી ગઈ કે શરીર પોતાનું બગડે સાહેબ, કારણ કે આ અમૂલ્ય દેહ છે, આને બગાડવો ન જોઈએ. આની અંદર એવી કોઈ વસ્તુ ન નાખવી જોઈએ કે આ દેહ અફડાય, તૂકીને ટચવા, શરીર ન બગડવું જોઈએ. એમ ડોન મેન્ટનોને પોતાના પરિવારવાળા એમ કહેતા કે સાહેબ તમે થોડુંક તબિયતનું ધ્યાન રાખો. એ કે હું ધંધો કરી લઉં, પણ ના છૂટ કે સમય એક દિવસ એવો આવ્યો કે ડોન મેન્ટનો બીમાર પડ્યો. ડૉક્ટર પાસે ડોન મેન્ટનો ઈવડો ગયો અને ડૉક્ટરે ટૂંકી જ વાત કરી કે સાહેબ તમારી તબિયત થોડા સમય પહેલાં તમે આવ્યા હોત તો રિકવરી થવાની શક્યતા હતી, પણ તમારી બીમારી એટલી બધી છેલ્લા સ્ટેજ ઉપર વધી ગઈ છે, તમે 6 મહિના જીવવાના છો. માણસ કન્ફ્યુઝ થઈ ગયો કે આ આટલી બધી રેસ્ટોરન્ટો 5 સ્ટાર, આનું મારે કરવું, હું મારો વારસદાર કોઈ છે નહીં. કન્ફ્યુઝ, સારો માણસ હતો એટલે એની આસક્તિ નહોતી સંપત્તિમાં, પણ વિચાર કરવા એ મળ્યો કે આ મારે કોને આપવું, આજે કઈ મેં ભેગું કર્યું મારે હોપવું કોને. ત્યારે એને મગજમાં એક માણસનો વિચાર આવ્યો કે મારો એક રાઈટ હેન્ડ છે રસાઈલો કરીને નામ, હું એને આ બધો કારોબાર સંભાળું. પણ એને એમ થયું કોઈ બીજો એનાથી વધારે શ્રેષ્ઠ માણસ હોય તો હું ગોતી લઉં. તો ગોતવો કઈ રીતે? દાખલા તરીકે સૌજીભાઈ ધોળકિયા છે અથવા તો કોઈ મોટા માણસ છે જેને બધા ઓળખે જ, એ જગતના ચોકમાં એમ જાય કે મારે મંદિર બનાવવાનું, ગૌશાળા બનાવવાનું, અવેડો બનાવવાનો છે, થોડુંક દાન આપજો ને, એટલે 2-5, 10 લાખ, 15 લાખ, 25 લાખ એમનું આપી દે નામ જોઈને. પણ હવે સૌજીભાઈ બીજા વેશમાં જાય તો સૌજીભાઈને ખબર પડે ને તો સામેવાળાને ખબર પડે. આ તો એક ઓલી વાત છે, સૌજીભાઈ જ્યારે એમના દીકરાને બેકરીની અંદર કામ પર મોકલા, એ એટલા માટે બેટા તારા નામ પાછળ તો ભાઈ બધું થઈ જશે, પણ એકવાર નામ વગેરેનો થા અને જગતની ઓળખાણ કર, એનો મુદ્દો આ હતો કે વાસ્તવિકતા તું જાણ. એવી જ રીતે ડોન મેન્ટોને નક્કી કર્યું, માલિક થઈને હું જઈશ તો મને બધા કદાચ માન સન્માન આપશે, હું ભિખારી થઈને જાઉં. એ વ્યક્તિ ભિખારી થઈ અને પોતાની રેસ્ટોરન્ટની બહાર ભીખ માંગવા માટે ઊભો રહે છે. ખાલી એટલું જ કહે છે મારે થોડું ખાવું છે, મને જમાડો. ચોકીદાર એમ કે ભિખારીઓની જગ્યા છે, હાલ હાલ જવા દે, કોઈ દી આવતા નહીં અહીંયા. તો કે મારી રેસ્ટોરન્ટની બહાર ચોકીદારો આ રીતનું અપમાન કરે છે લોકોનું, જમવાની બાબતમાં ખરાબ અનુભવ થયો. બીજી રેસ્ટોરન્ટ ગયો, બીજી કદાચ સારો અનુભવ થાય, ન્યાય આવો જ અનુભવ થયો. પછી મેનેજરને મળ્યો, તું રહેવા દે ભાઈ, તારા મેનેજરને બોલાવો. તો એ ભિખારી મેનેજરે અપમાન કર્યું. પછી ડોન મેન્ટનો સત્ય ઘટના છે સાહેબ, થાકી ગયો અને પછી એણે નક્કી કર્યું મારો જૂનો મેનેજર છે ને હું ન્યા જ જાઉં. અને પછી એની સારી રેસ્ટોરન્ટ રાઈટ હેન્ડ માણસ હતો ત્યાં જઈ, અને પછી એણે કીધું કે કદાચ મારી વાર્તામાં ફરક પડતો હોય, મારી રજૂઆતમાં ફરક પડતો હોય તો કદાચ માથાકૂટ થઈ શકે, કંઈક નવી રજૂઆત કરું.
એટલે ડોન મેન્ટનો ભિખારી બની અને એક નવી રજવાત ગીરોનો રાઈટ હેન્ડ જેનો માણસ હતો એની પાસે જઈ અને એમ કીધું કે રસાયલો તમારું નામ છે? હા, તમારું નામ મેં બહુ સાંભળેલું છે અને તમારા માલિક છે ડોન મેન્ટનો, એનો હું નાનપણનો જીગરી આપશું અને હું ધંધામાં નુકસાની થઈને એટલે પાયમાલ થઈ ગયો છું, એટલે ખાવાની બાબતમાં તો મારા ભાઈબંધને હું યાદ કરું. હકીકતે પોતે ડોન મેન્ટનો છે. એ એમ કહે છે એના મેનેજર કે તમારા માલિકનો હું મિત્ર છું. રસાયલોએ બહુ સરસ મજાની વાત કરી. અચ્છા, તમે મારા માલિકના ભાઈબંધ છો એમને? તમે ભિખારી થઈ ગયા? એ કે હા ભાઈ, મારો માલિક એ ભિખારી થઈ જવાનો, કારણ કે આખા ગામમાં દીધા દીધ જ કરે છે અને કોઈ ધંધાની વાત જ નહીં, કોઈ ધંધામાં ધ્યાન જ નહીં દેવાનું અને નકરી સમાજ સેવા જ કરવાની, એ ભિખારી થઈ જવાનો છે. તમે થઈ ગયા ને, મારો માલિક એ થઈ જવાનો છે. મારા માલિકને એવો ભ્રમ છે કે મારાથી બધું હાલે છે, હકીકતે હું એનો મેનેજર છું. હું જેદુનો આમાં આવ્યો ને, તેદુની આ કંપનીનું અને આ રેસ્ટોરન્ટનું અને અમારા ફાઉન્ડેશનનું નામ મોટું થયું છે. હકીકતે મારા માલિકની પણ આ જ હાલત થવાની છે અને ડોક્ટરે તો એવું કીધું છે કે 6 મહિનામાં મારા માલિકનો ભટાક્યો થઈ જવાનો છે. એટલે તમારું થયું એમાં કાંઈ નવાઈ નથી, મારો માલિક પણ તમારી લાઈનમાં જ છે. હવે ગયો તો ખાવા માટે, આવી તો અપેક્ષા ન હતી. હાલુ આ ઘરના માણા પાસેથી આવું સાંભળવા મળે એટલે અચંભો પામી ગયો. ખાલી ઘટના શું, ટેન્શનમાં આટલી સંપત્તિ, આટલો ધંધો, મારા જીવનનો સંઘર્ષ કોને આપવો? ત્યાંથી નિરાશ થઈને માણસ નીકળી ગયો. કરવું શું? મજાની વાત હવે છે, એક ખૂણામાં છેવાડામાં એક ઠંડા પ્રદેશની અંદર નાની અમથી એની એક રેસ્ટોરન્ટ હતી. ત્યાં જઈ અને એને અપેક્ષા આશા રહી કે ત્યાં કંઈક મને સારો ઉત્તર મળે અને ડોન મેન્ટનો એ રેસ્ટોરન્ટે જાય અને ત્યાં ચોકીદારને એટલું કે ભાઈ થોડુંક ખાવું છે, જમવું છે, જમાડો ને. ચોકીદાર એમ કહે છે, સાહેબ તમે ભિખારી છો એટલે હું તમને બીજી કંઈ વાતચીત ન કરી શકું, પણ મારો ધર્મ એવો છે કે હું તમને ઓથોરિટી ન આપી શકું, તમે મારા મેનેજરને પૂછી લ્યો. આટલો વિવેકપૂર્વક એ ચોકીદારે જવાબ આપ્યો. થોડોક એને સંતોષ થયો કે સારું, અને મેનેજરને બોલાવે છે. મેનેજર આવ્યો અને ભિખારી થઈને પેલો માલિક ઊભો છે, જે રેસ્ટોરન્ટનો માલિક, કે સાહેબ થોડુંક જમવું છે. મેનેજર એમ કે જમાડી દઉં પણ તમે અડધો કલાક વેઇટ કરો, મારે અંદર કસ્ટમરો છે, એ બધે પતી જાય પછી તમને હું ભોજન કરાવી દઉં. વધારે થોડોક આત્મસંતોષ થયો, સાલું એક જગ્યા તો એવી છે. અડધો કલાક પછી એના મેનેજરે એ ભિખારીને બોલાવ્યો અને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડ્યો અને વોશરૂમની અંદર હાથ ધોવા માટે એ મેનેજર ગયો. ત્યાં પેલો માલિક હતો ભિખારીના વેશમાં, એ જોઈ અને અચંબો પામી ગયો. આટલું બધું અને આ હાવ નાની છેવાડાની હોટલ, મગજ કામ કરતો બંધ થઈ ગયો. પેલો આવ્યો અને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો મેનેજર, અને જે ભોજન ભિખારીને જમાડવામાં આવેલું અને દેવામાં આવેલું એ જ ભોજન મેનેજર લઈને બેઠો, એમાં તો હાવ અચંબો પામી ગયો કે આ શું. આમ સ્તબ્ધ થઈ ગયો, એ સ્તબ્ધ થઈ ગયો હકીકત આ વાતાવરણ જોઈ. પણ મેનેજરને એમ થયું કે કદાચ આને સંકોચ થાય છે. એ સંકોચ થાય છે એટલે જમતા જમતા મેનેજરે કીધું કે તમે ટેન્શન ન લ્યો, તમે ચિંતા ન કરો, તમે બહુ સમયથી ભૂખ્યા છો મને ખ્યાલ છે, તમે જમી લ્યો. તમારા ભિખારી હોવાનો તમે સેજે અફસોસ ન કરતા, માણસનો સમય છે બદલા કરે, આવે જાય, તડકો છાંયો આવે. એક સમયે હું પણ ભિખારી હતો અને આ જ રેસ્ટોરન્ટની બહાર હું છે ને ભીખ માગવા માટે આવેલો, ત્યારે મારો શેઠ છે ને ડોન મેન્ટનો આ રેસ્ટોરન્ટ સંભાળતા હતા, ત્યારે મને આ જ ટેબલ ઉપર એણે જમાડેલો, જેથી કરી અને મને ખ્યાલ છે ને પીડાને હું અનુભવું છું. તમે સેજે ચિંતા ન કરતા, હું ગઈકાલે હું ભિખારી હતો, આજે હું મેનેજર થઈ ગયો કે નહીં, તમે પણ તમારા દિવસો પણ આવી સાંત્વના પાઠવી. ડોન મેન્ટનો અચંબો પામી ગયો, ઓ હો, ઈ દિવસને યાદ આવી ગયો અને એ ત્યાંથી માણસ નીકળી ગયો અને તમામ રેસ્ટોરન્ટ વાળાને જાહેરાત કરતી હતી ફોન કરી કરી, અને મારા તમામ રેસ્ટોરન્ટના મેનેજરો એક જ હોલની અંદર ભેગા થાવ, મારે કોન્ફરન્સ મીટિંગ કરવાની છે. અને હોલની અંદર એનો માલિક હતો, એ ભિખારી વેશની અંદર આવે છે અને પોતાના કપડાં ઉતારી અને ઓરિજિનલ વેશની અંદર આવે છે અને એમ કહે છે કે મારી તમામ રેસ્ટોરન્ટના મેનેજરને હું ખાલી એટલું કહેવા માગું છું કે તમે આવતીકાલથી રિટાયર અને તમે ઘરે વ્યા જાઓ અને જે રેસ્ટોરન્ટ
ની અંદર આ મેન્ટનોને જમાડ્યો હતો. એ રેસ્ટોરન્ટના તમામ કર્મચારીઓ પોતા મારવાથી લઈ અને મેનેજર સુધીના તમામ વ્યક્તિઓને કીધું કે તમે બધાએ મારી બધી રેસ્ટોરન્ટના એક એક મેનેજર, મારો કહેવાનો મતલબ એમ છે કે ખવડાયું હતું ઓલાએ, માન સન્માન ઓલાએ આપ્યું હતું, પણ સાહેબ એક સમાજની અંદર, રાષ્ટ્રની અંદર એક વ્યક્તિ જ્યારે પાવરફુલ હોય છે ને, એની પાછળ આખું ગામ તરી જતું હોય છે. એક વ્યક્તિની પાછળ પોતા મારવાવાળાને ખબર નહોતી કે મારે આને જમાડવો પડે. ચોકીદારને એટલું જ્ઞાન નહોતું, પણ એનો મેનેજર હતો, એને નોલેજ હતું કે મારા આંગણે કોક આવે છે તો મારે એનું કેટલું સન્માન આપવું જોઈએ. એનો એક ઓરિજિનલ લાઈવ દાખલો. સાહેબ, યુદ્ધ ચાલતું હોય, રમખાણ બોલતી હોય અને વિશ્વના મહાસત્તા ઉપર પહોંચી શકે એવા દેશ હોય રશિયા, સાહેબ એને તમે શું માનો? એક પાવરફુલ દેશ અને યુક્રેન, આ બેયનું યુદ્ધ ચાલતું હોય ત્યારે માનની આદરણીય અને યશસ્વી કહેવા પડે. ખાલી એમ જ નહીં, એ અવાજ કરે કે ભાઈ તમારી મેટર હોય એ સાઈડમાં રાખો, પણ તમારા દેશના, બે દેશના યુદ્ધ હોય છે, મારા ભારતીયો અટવાયેલા છે, તમે યુદ્ધને થોડોક વિરામ આપો, મારા ભારતીયો જ્યાં લગી બહાર ન નીકળે જાય ત્યાં સુધી, અને બે દેશ ઇજ્જત કરી અને યુદ્ધને ઊભું રાખે છે. એ યુદ્ધ વખતે સાહેબ ક્રોધ હોય, પ્રેમ ન હોય, ક્રોધ ઉભો રહે છે. જે વ્યક્તિથી કઈ ચેતના કામ કરતી હોય, એ કઈ શક્તિ કામ કરતી હોય, એ કર્મયોગની, કર્મ શું કહેવાય એની તો વાત જ નથી આવી. આ બંધારણ આલે, હજી આપણો ટોપિક ચાલુ જ નથી. અને સાહેબ ગર્વ લીધાજી, વાત એ છે કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનના કહેવાથી 4 કલાક યુદ્ધ ઊભું રહ્યું અને એલાન કરવામાં આવ્યું કે ભારતનો તિરંગો જે વ્યક્તિ બતાવે ને એને હોહોરો કાઢી મૂકવાનો છે, એને ક્યાંય ઊભો નથી રાખવાનો. અને દુશ્મન દેશ પાકિસ્તાનને પણ ખબર પડી ગઈ કે આપણો ઝંડો કાઢશું ને તો બહાર નહીં નીકળવા દઈએ. ભલા માણા, દુશ્મન દેશે તિરંગો કાઢી અને પોતાના બચવા માટે બહાર નીકળી ગયેલા. મારો કહેવાનો મતલબ એ છે કે તમારા કર્મની અંદર તાકાત હોય છે તો એની પાછળ આખા દેશની ઇજ્જત વધતી હોય છે. એક દેશનો વડો, ઘણા લોકો એમ કે મોદી સાહેબ કપડામાં બગાડે છે પૈસા, હવે લગ્નમાં જાય છે તો આપણે શિયાર જોડી આમથી આમ બદલી છે, હું ખરાબ ન લાગવો જોઈએ. ભલા માણા, દેશનો રાજા છે એ કદાચ દેશની સંપત્તિમાંથી ગમે એટલી સંપત્તિ વાપરીને પોતાના પહેરવેશમાં અને પોતાના અંદાજમાં, અને એ પ્રજાનો પૈસો નહીં સાહેબ, દેશની પ્રોપર્ટી છે, એ દેશની ઇજ્જત છે. અને મારા દેશનો રાજા કેવો હોવો જોઈએ, એ પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર જીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, જાતે બળતું ફાનસ છું, જલા હળાનો મોહતાજ નથી, મારું અંજવાળું મને પૂરતું છે, અંધાળાના વમળને કાપે એ જ તો કમળ સ્ફૂરતું છે, ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, કુંડળીને વળગવું ગમે નહીં, કુંડળીને વળગવું ગમે નહીં, ને ગ્રહો કને શિર નમે નહીં, કાયરની શતરંજમાં જીવ સોગઠબાજી રમે નહીં, હું પોતે જ મારો વંશજ છું અને હું પોતે જ મારો વારસ છું, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? પડકાર ઝીલનારો માણસ છું. સાહેબ નરેન્દ્રભાઈ મોદીની સરસ મજાની કવિતા છે. કર્મની વાત કરી કે ક્રિયામણ કર્મ, અને આપણે આનો ટોપિક તો લગભગ આખે 8 કલાક હાલે, પણ આપણે 8-10 કલાક તો કન્ટિન્યુ હાલે સાહેબ. પણ સૌથી વસ્તુ આપણો પ્રશ્ન હોય છે, ભાગ્ય એટલે શું? ભાગ્ય એટલે કે આપણે જે કરીએ એનું પેદા થાય ને એનું જે મળે એ ભાગ્ય. ભાગ્ય કાંઈ, ભાગ્ય જૂનું જે લઈને આવ્યા હોય આપણે ગયા જન્મનું, અને એ ભોગવવાનું હોય એ આપણા ભાગ્યનું. પણ પછી તો આપણે અહીંયા કર્મ કરીને જે ફળ મળે એ તો આપણે જે પેદા કરી એ આપણે ભાગ્ય પેદા કરી. હકીકતે ભાગ્ય એ છે જે આપણે બિયારણ વાવો ને એનું જે ઉગે એ આપણું ભાગ્ય. હકીકતે આપણને એમ લાગે કે ઓહો, આપણને આટલું બધું મળ્યું આપણા ભાગ્યમાં હતું, પણ ભાગ્યમાં ક્યારે હતું કે તમે વાવ્યું હતું? હકીકતે તમે ભાગ્ય ઉપર ફોકસ ન મારો, કર્મો ઉપર મારો, જેથી કરીને ભાગ્ય પેદા થાય. એટલે ભાગ્ય આપણે પેદા કરી છીએ હકીકતે. અને સનાતન સત્ય છે એ જાણી લેવું. આ સનાતન સત્ય છે, આ કોઈ મારા ઘરની વાત નથી, આ કંઈ મારા બાપુજીએ મને કીધેલી વાત નથી, આ તો જગતના બાપે કીધેલી વાત છે. એ કાલીવાલી ભાષામાં તમારી સાથે મૂકું છું. અને હકીકતે આત્મવિશ્વાસ, ઘણા મોટિવેશનલ સ્પીકરો વાત કરે, ઘણા કલાકારો કરે, ઘણા કાકા પણ ઘણી વાર કહે આત્મવિશ્વાસ રાખવો જોઈએ. પણ હું મૂળની વાત કરું, રાખવો છે બધાને, પેદા ક્યાં થાય છે, એનું મૂળ ક્યાં છે, તો એની બહુ સરસ મજાનો ભગવદ્ ગીતાનો શ્લોક છે. સ્વધર્મમાંથી આત્મવિશ્વાસ જન્મે છે. સ્વધર્મ એટલે માણસનું પોતાનું કર્મ છે, પોતે શું કામ જન્મેલો છે, પોતાનું શું કાર્ય છે એ માણસને યાદ હોય, એ જ્યારે શ્યોરિટી સાથે નીકળી જાય કે મારે આ કરવાનું છે,
ત્યારે એની અંદર જે આત્મવિશ્વાસ પેદા થાય છે એ ઓરિજિનલ થાય છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને સમજાવતા હતા ત્યારે અર્જુનને કીધું કે ભગવાન મિત્ર મારી વાત સાંભળો, મારે યુદ્ધ નથી લડવું, મારે આ કોઈ રાજપાટ નથી જોતા, મારે કોઈ વસ્તુ ભીખ માંગીને ખાઈ લે ભીખ માંગીને પણ મારે મારા સ્વજનોને મારવાના નથી. આવી વાત કરી ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે તને ડર લાગે છે ને? કે હા. શું કામ લાગે તને ખબર છે? કે શું કામ? તારો ધર્મ ક્ષત્રિયનો છે અને તું મેદાનમાં ઊભો છો લડવા માટે અને અત્યારે તું તારા ધર્મથી ભાગે છે એટલે ભય લાગે છે. ગીતાની અંદર શ્લોક લખેલો છે કે જે વ્યક્તિ પર ધર્મની અંદર જાય છે, જે નથી કરવાનું એ કરવા જાય છે એટલે ભય પેદા થાય છે, એ ડર પેદા થાય છે, એટલા માટે આત્મવિશ્વાસ રહેતો નથી. સ્વધર્મ કરવાથી નિડરતા જન્મે છે અને એ નિડરતામાંથી આત્મવિશ્વાસ જન્મે છે અને આત્મવિશ્વાસ સાથે તમારો હેતુ શુદ્ધ હોય, તમારો ભાવ શુદ્ધ હોય તો મોટા મોટા સપનાઓ જન્મે છે. અને મોટા સપના અને તમારા અંદર કંઈક કરવાનો કીડો, આ બે વસ્તુ જ્યારે ભેગી હોય ત્યારે તમે જે વિચારો છો એનું સર્જન થઈ જાય છે અને ત્યારે એકાગ્રતા જન્મે છે. અને એકાગ્રતા જ્યારે આવે અને એની સાથે જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે ગમે એટલી સ્પીડમાં માછલી ફરતી હોય અર્જુન આંખ વીંધી નાખે. એકાગ્રતા કર્મની અંદર બહુ મહત્વની છે. જે આપણે કરવાનું છે એ કરવા મળી એટલે 100% આત્મવિશ્વાસ જ હોય. એટલે કહેવાનો મતલબ કે આત્મવિશ્વાસની ખાણ ક્યાંય હોતી નથી. કર્મ કરવું એટલે ગાડી ચલાવતા આપણને ફૂલ સ્પીડમાં આવડે છે, ગાડી સારી છે, પેટ્રોલ ડીઝલની પૂરી વ્યવસ્થા છે, પણ આપણે જવાનું છે અમદાવાદ ને મુંબઈ તરફ ગાડી વાળી તો ગમે એટલી વાળી આપણે ગમે એટલી સ્પીડમાં ગમે એટલા વહેલા પહોંચી જવું, ઠેકાણે નહીં પહોંચી. કર્મ એટલે શું? ભગવદ્ ગીતાની અંદર 4th અધ્યાયની અંદર 16મા શ્લોકથી લઈ અને 19મા શ્લોક સુધી ભગવદ્ ગીતાની બહુ સરસ વ્યાખ્યા કરવામાં આવેલી છે કે કર્મ કરી અને એનો ભાર મન ઉપર કે હૃદય ઉપર જે માણસ નથી રાખતો અને નિસ્વાર્થ ભાવે અને નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવના પણ કેમ પેદા થાય એનું પણ વર્ણન મારે કરવાનું છે, કે જે માણસ કર્મ કરી અને શ્રેય આખા જગતને આપે એ પંડિત માણસ છે. આવું ભગવદ્ ગીતાની અંદર ભગવાને વ્યાખ્યા કરી છે. આપણા ભારત દેશની અંદર એક સરસ મજાની ઘટના બનેલી અને કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, મુંબઈની અંદર એક વૃદ્ધ કાકા 82 વર્ષની ઉંમર જેટલીના કાકાને ભાડે રહેતા હતા. એમના માલિકે એમને કીધું ભાડું ભરી દેજો નહીતર તમને કાઢી મૂકવામાં આવશે. બહુ જબરજસ્ત ઘટના છે. આ ઘટના મને ને તમને બહુ બધું શીખવે છે, કર્મ કેવું કરવું જોઈએ. વૃદ્ધ કાકાને કહે છે કે તમે નીકળો, પોતાનો સામાન બહાર ફેંકી દે છે. બાજુમાં પાડોશી આવે છે અને પાડોશી એના માલિકને એમ કહે છે કે કાકા છે ને એ ભાડું આપી દે, તમે એને છે ને અંદર રાખો. આવા વૃદ્ધ કાકાને તમે મકાન ખાલી કરાવશો તો કેમ સેટિંગ આવશે? હવે એ માનાવી અને એ કાકાને અંદર મોકલે છે. ત્યાંથી એક પત્રકાર પસાર થાય છે. એ પત્રકાર આ ઘટના જોવે છે કે દિલ્હીની અંદર વૃદ્ધ કાકાને મકાન માલિકો ભાડૂતો ઉપર આટલું અપમાન કરે. એને એમ થયું કે હું આ વાતની અંદર રસ લઉં. એ વ્યક્તિ અંદર જઈ અને કાકાને બધું પૂછે છે અને આવો લેખ બીજે દિવસે દિલ્હીના ન્યૂઝપેપરની અંદર છપાય અને સમાચાર છપાય છે કે એક મકાન માલિક વૃદ્ધ કાકા ઉપર આટલો અત્યાચાર કરે છે. કાકાનો ફોટો પણ છપાણો. આ પત્રકારનું છાપ પત્રકાર જ્યારે સમાચાર છાપે છે આ છાપું જોઈ અને એના તંત્રીએ પત્રકારને બોલાવ્યો કે અહીંયા આ કાકાને તું ઓળખે છે? પત્રકાર કે ના નથી ઓળખતો. એ કે આ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા છે, તું આને ઓળખ છો? આ જે ભાડે રહેનારો વૃદ્ધ કાકો અને સાહેબ બીજે દિવસે તંત્રી દ્વારા લેખ છપાણો કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એક દિલ્હીની ગલીમાં ભાડેથી રહે છે અને એક મકાન માલિકે આમ કર્યું અને સાહેબ આખી દિલ્હીનો કાફલો પોતાની ગલીમાં ગુલઝારીલાલ નંદા જ્યાં રહેતા હતા ત્યાં લાલ ગાડીઓ સાથેનો કાફલો આખો આવી ગયો અને ગુલઝારીલાલ નંદાને મનાવ્યા કે તમે અહીંયા શું કામ રહ્યો છો? ત્યારે ગુલઝારીલાલ નંદાએ વાત કરી કે હું દેશની સેવામાં કામ કરું છું અને મારી પાસે જેટલી સિલક અને રકમ છે એ મારું ગુજરાન હું પોતે ચલાવી શકું છું. હું દેશની સંપત્તિમાંથી એક પણ રૂપિયો હું વાપરી ન શકું. હું ભલે વડાપ્રધાન હતો પણ એ મારું કર્તવ્ય હતું. હું સીટ ઉપરથી નીચે ઉતરી ગયો પછી હું એક સામાન્ય નાગરિક છું. તમે વિચાર કરો આ વડાપ્રધાન કક્ષાનો માણસ
એ દિલ્હીની બજારમાં ગલીમાં રહે છે, છતાંય પણ ઓલો મકાન માલિક કાઢે છે તો ન્યાય એ એમ નથી કહેતો કે તું મને ઓળખશો, એવું નથી કહેતો. કારણ કે વ્યક્તિને પોતાના કર્તવ્યનો પાવ કર્તવ્ય હોય છે, એનું ખ્યાલ હોય છે અને આનું રિઝલ્ટ કેટલું ભયંકર આવે છે. સાહેબ કોઈ મેન માણસ નહોતા, નાયક વડાપ્રધાન હતા, ભારતના સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નહેરુજી હતા. કર્મની એવડી મોટી તાકાત હોય છે કે તમારી પોસ્ટ ભલે ગમે એટલી નીચી હોય, સમાજની દ્રષ્ટિએ તમે ભલે પોસ્ટમાં નીચા હોય, પણ જો તમે કર્મ પાવરફુલ કર્યું તો ભલે તમે નાયક વડાપ્રધાન હોય. સાહેબ ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું છે, જવાહરલાલ નહેરુનું નહીં. જો પદવીથી માણા મોટો હોય તો વડાપ્રધાન એ હતા, પણ નાયક વડાપ્રધાનનું શું કામ બન્યું? કર્મમાં એટલી પાવરફુલતા અને કઈ રીતનું કર્મ, નિષ્કામ કર્મ, એનું પરિણામ શું આવે? ભલે ગુલઝારીલાલ નંદા ભાડે રહેતા હતા, અને કયા સમયે ભાડે રહેતા હતા? કે જે સમયે નંદાજી હતા એના જમાઈ છોટુભાઈ નાયક રાષ્ટ્રપતિના ફિઝિશિયન હતા ને અમદાવાદમાં, એના પુત્રનો બંગલો પણ હતો, એ સમયે એ વ્યક્તિ ભાડે રહેતા હતા. એવું નહોતું કે પોતાની ક્ષમતા નહોતી, નહીં, મારે કઈ રીતે રહેવું છે એને ખબર હતી. ને આવા વ્યક્તિઓ સાહેબ જે દિવસે દુનિયા છોડીને જાય ને એને ભારત ભારત રત્નથી નવાજવામાં આવે છે. આવા આપણા અને આવું કર્મ કરવાનું, કર્મનો હિસાબ પલટી પલટીને અનેક ગણો થઈને આવે છે. પણ ક્યારે? નિસ્વાર્થ ભાવે જ્યારે કર્મ કર્યું હોય. તમે જ્યારે કામ કરો ત્યારે હૃદયના ચોખ્ખા ભાવથી કર્મ કરવાનું. કુદરતના દરબારની અંદર તમે કર્મ કરો છો તો ક્યાં ભાવથી કરો છો એના ઉપર હિસાબ લખાય છે. માટે કર્મ કરે જાઓ, આનંદ કરો. અને આપ સૌએ આટલો અઘરો સબ્જેક્ટ આટલી સરળતાથી અને લિમિટેડ ઓવર ટાઈમ થઈ ગયો તોય હાંભળો, એ બદલ આગલી પાછલીન તમામ લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ.